ओखा खाते कोस्टगार्डना जवानोए रेस्क्यू ऑपरेशन कर्यू। दरियामां बोटमां सवार सात लोकोने बचाव्या। जखो नजीक डूबी रहेली बोटमांथी आ तमामने बचावाया छे। ओखानी दरियाखेडू गामनी बोटनी जळसमाधिनी माहिती मळता ज अहींया कोस्टगार्डे रेस्क्यू ऑपरेशन चलाव्यू अने सात लोकोने बचावी लीधा। तो दरियामां बोटमां सवार सात लोकोने बचाव्या छे कोस्टगार्डना जवानोए। અમદાવાદમાં નાતાલને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। અમદાવાદના દરેક ચર્ચમાં કોરોનાની ગાઈડલાઈનને લઈને આ વર્ષે નાતાલની ઉજવણીનો નિયમ અનુસાર કરવાની રહેશે। અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ ચર્ચમાં પણ નાતાલની તૈયારીઓ ચાલી રહી છે। કોરોનાને કારણે ચર્ચને દિવસમાં બે વખત સેનેટાઈઝ કરાય છે। ચર્ચમાં માત્ર 100 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે। સાથે જ કર્ફ્યુને લઈને સાંજના સમયે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અમદાવાદના દરેક ચર્ચની અંદર નાતાલની ઉજવણી આ વખતે ખાસ હશે। કોરોના વાયરસને લઈને ગાઈડલાઈનને પણ અનુસરવામાં આવશે। ત્યારે મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે નાતાલને લઈને તૈયારીઓ ચાલી રહી છે। ડેકોરેશન જે કરવાનું હોય ચર્ચમાં તે પ્રકારના ડેકોરેશનની આ તૈયારીઓ ચાલી રહી છે અને આ તૈયારીઓ સાથે ખાસ કરીને ચર્ચને પણ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે તૈયારીઓ તો ચાલી રહી છે, આ તમામ સ્ટાફ છે તે ખાસ કરીને જે ચર્ચ છે ત્યાં લગાવવામાં આવશે। મારી સાથે ફાધર છે, તેમની સાથે વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં આપણે દ્રશ્યો બતાવી દઉં કે અમદાવાદના નવરંગપુરા વિસ્તારની અંદર જે પ્રકારે નાતાલની તૈયારીઓ ચાલી રહી છે, આ તૈયારીઓ અંતર્ગત તમામ છે જે બેંચ છે તમામને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે અને સાથે તમામ પ્રકારની જે ગાઈડલાઈન છે ગાઈડલાઈન અંતર્ગત તમામ ધ્યાન રાખવામાં આવશે। મારી સાથે ફાધર છે, તેમની સાથે વાત કરીશું। ફાધર, કોરોના વાયરસની ગાઈડલાઈનને અનુસરીને આ વખતની નાતાલ કેવી રીતે શું તૈયારી કરી છે આપણે? આ વર્ષે નાતાલની તૈયારી એકદમ લો પ્રોફાઇલમાં રાખવામાં આવી છે, જેથી કરીને એટલે 9 વાગ્યા પછી કર્ફ્યુ છે, એટલે સાંજે 6:30 વાગે જે 9:30 વાગે પછીનો પ્રોગ્રામ છે થોડું વહેલા અમે રાખ્યા છે, એટલે 6:30 વાગે બધા લગભગ 101 જેટલા લોકો આવશે, એ જગ્યા જગ્યા પ્રમાણે લોકો આવશે અને બધાને સેનિટાઈઝ કર્યા પછી જ અંદર જવા દેશે અને બધા માસ્ક પહેરવાની ફરજિયાત થશે અને થર્મોમીટરથી એનું ટેમ્પરેચર માપ્યા પછી જ અંદર આવવા દેશે। તૈયારીઓ અત્યારથી ચાલુ કરી દેવામાં આવી છે, કેવા પ્રકારની તૈયારીઓ અને સેનિટાઈઝર કેટલી વાર કરવામાં આવશે દિવસ દરમિયાન? દરરોજ કરવામાં આવે, દરરોજ સાંજે જે પ્રાર્થના છે એ પહેલાં સેનિટાઈઝ કરવામાં આવે અને ખાસ કરીને ક્રિસમસના દિવસે બધું ધ્યાન રાખવામાં આવે અને ક્રિસમસના પહેલાં અમે ચર્ચની આગળ ગભાંડ બાંધવાના છે, એટલે ક્રિબ જે ક્રિસમસને ખાસ અમે બનાવીએ છીએ એ ગભાંડ બાંધશે અને પછી એના માટેનું જે પ્રોગ્રામ તે થશે। રાત્રે કર્ફ્યુ છે 9 વાગેનો, તો તેને લઈને કેટલા વાગે કાર્યક્રમ થશે, કેવા પ્રકારના કાર્યક્રમ થશે, કેટલા વાગે શરૂઆત કરવામાં આવશે અને કયા કાર્યક્રમની રૂપરેખા થોડી જણાવશો? અમે એવી રીતે ગોઠવ્યા છે 6:30 વાગે લોકો આવે, બધા અંદર બેસી જાય, પછી થોડી વાર ક્રિસમસ કેરલ્સનો પ્રોગ્રામ છે, એ પછી પરમ પૂજા છે પ્રાર્થના છે, એ લગભગ 8 વાગે 8:15 વાગે પૂરી થશે, પછી લોકો ઘરે પહોંચી જશે, ઘરે જતા રહેશે કારણ કે 9 વાગે પહેલાં બધા પોતપોતાના ઘરે પહોંચી જશે, એ પ્રમાણે અમે ગોઠવ્યા છે। બિલકુલ બિલકુલ, તો આ પ્રકારની તૈયારીઓ અમદાવાદ શહેરના દરેક ચર્ચની છે। આપ મારી પાછળ પણ જોઈ રહ્યા છો, ફાધર પાછળ જે પ્રકારે અહીં ડેકોરેશન છે તે કરવામાં આવ્યું છે, ક્રિસમસ કેરલ્સ કરવામાં આવશે અને ખાસ કરીને ઈસુ ખ્રિસ્તના જન્મને લઈને પણ જે મહત્ત્વની વાતો છે તે તમામ લોકોને જણાવવામાં આવશે। ખાસ કરીને નાતાલનો અવસર એવો અવસર છે કે જ્યારે તમામ ખ્રિસ્તી ભાઈઓ બહેનો એક સાથે મળતા હોય છે, એક સાથે તેઓ આ દિવસને એન્જોય કરતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના વાયરસને લઈને અમદાવાદ શહેરના તમામ ચર્ચની અંદર મહત્ત્વપૂર્ણ ઉજવણી રહેશે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પ્રિય દર્શકો, અમારા બિઝનેસ અને ફાઇનાન્શિયલ પત્રકારત્વના ખજાનામાંથી એક ખાસ એલાન છે। દેશની સૌથી લોકપ્રિય સબસ્ક્રિપ્શન ન્યૂઝ સર્વિસ મની કંટ્રોલ પ્રોએ દુનિયાના સૌથી વિશ્વાસપાત્ર ન્યૂઝ બ્રાન્ડમાંથી એક ફાઇનાન્શિયલ ટાઇમ્સ સાથે ભાગીદારી કરી છે, એટલે હવે મની કંટ્રોલ પ્રોના સબસ્ક્રાઇબર્સ ફાઇનાન્શિયલ ટાઇમ્સના સર્વશ્રેષ્ઠ લેખ પણ વાંચી શકશે। અમે આશા રાખીએ છીએ કે તમારા માટે આ ફાયદારૂપ સાબિત થશે।